નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોતની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેની સામે ટીક કરો. પહેલો સવાલ, મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના કેટલા ટકા છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, 0.006%. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી કેટલા અને કયા સ્વરૂપે પૃથ્વી પર જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, બરફ, પાણી, વરાળ, ત્રણેય સ્વરૂપે. ત્રીજું, પૃથ્વી પર ઘન સ્વરૂપમાં પાણી બરફ રૂપે ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. ત્યાર પછી જોઈએ ચોથું, અંતઃસ્ત્રવણ દ્વારા પાણી, તો જવાબ આવશે વિકલ્પ એ, જમીનમાં ઉતરે છે. પાંચમું, નીચે આપેલ પૈકી પાણીની અછત માટે શું જવાબદાર નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, અતિવર્ષા. છઠ્ઠો સવાલ, પાણીનો કુલ જથ્થો, તો જવાબ આવશે વિકલ્પ ડી, વિશ્વમાં અચળ રહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલું, કયો દિવસ વિશ્વ જળ દિવસના સ્વરૂપે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 22 માર્ચ. બીજું, પાણીના વાયુ સ્વરૂપને શું કહે છે? તો જવાબ આવશે પાણીની વરાળ. ત્રીજું, કઈ ક્રિયા દ્વારા ભૂમિય જળસ્તરના પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે? તો જવાબ આવશે અંતઃસ્ત્રવણ. ચોથું, ખેડૂતો પાણીનો ઉપયોગ ઓછા વ્યય સાથે કરી શકે તે માટે સિંચાઈની કઈ પદ્ધતિ વપરાય છે? તો જવાબ આવશે ટપક સિંચાઈ પદ્ધતિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, પૃથ્વી પરનું પાણી કયા કયા સ્ત્રોતોમાં સંગ્રહાયેલું છે? ઉત્તર, પૃથ્વી પરનું પાણી સમુદ્રો, મહાસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિય જળ, ધ્રુવીય બરફ અને વાતાવરણમાં સંગ્રહાયેલું છે. બીજું, આપણી જનસંખ્યાનો મોટો ભાગ પોતાના ઉપયોગ માટે પાણી ક્યાંથી મેળવે છે? ઉત્તર, આપણી જનસંખ્યાનો મોટો ભાગ પોતાના ઉપયોગ માટે પાણી કૂવાઓ, બોર, હેન્ડપંપ વગેરેમાંથી પ્રાપ્ત કરે છે. ત્રીજો સવાલ, ભૂમિય જળસ્તર કોને કહે છે? ઉત્તર, જમીનની નીચે જમીનના કણોના વચ્ચેના અવકાશ તથા ખડકો વચ્ચેનો અવકાશ પાણીથી ભરાયેલો હોય છે. સંગ્રહાયેલા આ પાણીના ઉપરના સ્તરને ભૂમિય જળસ્તર કહે છે. ચોથું, ભૂમિય જળના સ્ત્રોત કયા છે? ઉત્તર, ભૂમિય જળના સ્ત્રોત વરસાદનું પાણી, નદીઓ અને તળાવો છે. પાંચમું, અંતઃસ્ત્રવણ કોને કહે છે? ઉત્તર, ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અંતઃસ્ત્રવણ કહે છે. ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ, જલભર કોને કહે છે? ઉત્તર, કેટલાક સ્થાનોએ સ્થિતિ કઠણ ખડકોના સ્તરની વચ્ચે સંચિત થયેલા ભૂમિય જળના ભંડારોને જલભંડાર કહે છે. સાતમું, જલભરોમાંના પાણીને કઈ રીતે બહાર કાઢવામાં આવે છે? જલભરોમાંના પાણીને સામાન્ય રીતે બોરકૂવા અથવા હેન્ડપંપોની મદદથી બહાર કાઢવામાં આવે છે. આઠમું, જો ભૂમિય જળસ્તરની પર્યાપ્ત રૂપે પુનઃપૂર્તિ ન થાય તો શું થાય? ઉત્તર, જો ભૂમિય જળસ્તરની પર્યાપ્ત રૂપે પુનઃપૂર્તિ ન થાય તો ભૂમિય જળસ્તર નીચે ઉતરી જાય છે. ત્યાર પછી ચોથો સવાલ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું, મોટા શહેરો, નગરો તથા મોટા ભાગના અંતરિયાળ ગામોમાં જળ પ્રાપ્યતાની શી વ્યવસ્થા છે? ઉત્તર, મોટા શહેરો અને નગરોમાં પોતાની જળ પ્રાપ્યતાની વ્યવસ્થા હોય છે જે નાગરિક સમૂહો દ્વારા સંચાલિત હોય છે. પાણીને આજુબાજુના સરોવર, નદીઓ, તળાવો અથવા કૂવાઓમાંથી લાવવામાં આવે છે. જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિ પાઇપલાઇન દ્વારા કરવામાં આવે છે અને ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડાય છે. આમ ત્યાંના લોકોને પાણી માટે ડગલું ચાલવું પડતું નથી. અંતરિયાળ ગામોમાં કેટલાક સ્થળે કૂવામાંથી ખેંચીને કે બોરવેલમાંથી આવતા પાણીને વાસણમાં ભરી પોતાના ઘેર લઈ જવું પડે છે. ત્યાંના લોકો પોતાના ઉપયોગ માટે પાણીને સીધા સ્ત્રોતો પરથી જ પ્રાપ્ત કરે છે. મુખ્યત્વે મહિલાઓ અને બાળકોને પાણી મેળવવા માટે
તેના સ્ત્રોત સુધી કેટલા કિલોમીટર ચાલીને જવું પડે છે. ત્યાર પછી જોઈએ બીજું, વસ્તી વધારો કઈ રીતે ભૂમિય જળસ્તરમાં ઘટાડો કરે છે. ઉત્તર, વસ્તીમાં વધારો થવાથી ઘરો, દુકાનો, કાર્યાલયો અને રોડ નિર્માણની માંગમાં વધારો થઈ જાય છે. આનાથી ખેતીલાયક જમીન, બગીચાઓ અને રમતના મેદાનો જેવા ખુલ્લા ક્ષેત્રોમાં ઘટાડો થઈ જાય છે. તેના કારણે ભૂમિમાં વરસાદના પાણીના અનુસ્ત્રાવણમાં ઘટાડો થઈ જાય છે. જો ખુલ્લા વિસ્તારોમાં આવી જ રીતે ઘટાડો થતો રહ્યો અને પાકા રસ્તા વધી જાય તો પાણીને સરળતાથી અંતઃસ્ત્રાવણ થવા દેતા નથી. એટલું જ નહીં, પરંતુ નિર્માણ કાર્ય માટે પણ વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે. તેની માટે પ્રાપ્ય ભૂમિજળનો ઉપયોગ કરવામાં આવે છે. એક બાજુ આપણે ભૂમિય જળનો વધારે ઉપયોગ કરીએ છીએ અને બીજી બાજુ આપણે ભૂમિમાં પાણીનું અંતઃસ્ત્રાવણ ઓછું કરી રહ્યા છીએ. આના કારણે ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, વધતા જતા ઉદ્યોગો કઈ રીતે ભૂમિય જળસ્તરમાં ઘટાડો કરે છે. ઉત્તર, બધા જ ઉદ્યોગો પાણીનો વધુ ઉપયોગ કરે છે. આપણા ઉપયોગમાં લેવાતી લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક પાણીની આવશ્યકતા રહેલી છે. ઉદ્યોગોની સંખ્યા સતત વધી રહી છે. મોટાભાગના ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતું પાણી ભૂમિમાંથી બહાર કાઢવામાં આવે છે. આથી ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે. ચોથો સવાલ, વાવ એ જળ સંગ્રહની પરંપરાગત પદ્ધતિ છે, સમજાવો. ઉત્તર, આપણા દેશમાં ઘણી જગ્યાએ જળ સંગ્રહણ અને જળની પુનઃપૂર્તિ માટે વાવની વ્યવસ્થા હોય છે. વાવ એ જળ સંગ્રહ માટેની પરંપરાગત પદ્ધતિ છે. સમય જતાં વાવનો ઉપયોગ બંધ થયો અને ધીરે ધીરે તેમાં કચરો એકઠો થવા લાગ્યો. આથી વાવ લગભગ મૃતઃ અવસ્થામાં માત્ર સ્મારક તરીકે રહી ગઈ. કેટલીક જગ્યાએ વાવ પૂરી નાખવામાં આવી, તેમ છતાં પાણીની અછતને કારણે આ પ્રદેશના લોકોએ પુનઃ વિચારણા કરી વાવને ફરીથી બનાવવામાં આવી. આજે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેમાં અમુક વિસ્તારમાં પાણીની અછત અને ખૂબ જ ઓછો વરસાદ હોય તો પણ તેમની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. પાંચમું, પાણીનો વ્યય થતો અટકાવવા શું કરવું જોઈએ. ઉત્તર, પાણીનો વ્યય થતો અટકાવવા નીચેના પગલાઓ લઈ શકાય. પહેલું, ઘર, શાળા અથવા બીજા સ્થાને વહેતું પાણી જોઈને નળ બંધ કરવો જોઈએ. બીજું, નળ બગડી ગયો હોય તો તેને જલ્દી રિપેર કરાવવો જોઈએ. ત્રીજું, આપણે પણ જોઈએ તેટલું જ પાણી પીવા માટે પ્યાલામાં લેવું જોઈએ. અને ચોથું, કપડાં ધોવા, ભોંયતળિયા સાફ કરવા, નાહવા અને બ્રશ કરવા જરૂર જેટલા પાણીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી જોઈએ છઠ્ઠું, ભૂગર્ભ જળની પુનઃપૂર્તિ કેવી રીતે થાય છે. ઉત્તર, વરસાદનું પાણી અને અન્ય સ્ત્રોતો જેવા કે નદીઓ અને તળાવોનું પાણી જમીનમાં ઉતરીને જમીનની નીચે ઊંડાઈમાં આવેલા ખાલી સ્થાનો તથા તિરાડોને ભરી દેશે. ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસ્ત્રવણ કહે છે. આ પ્રક્રિયા દ્વારા ભૂગર્ભ જળની પુનઃપૂર્તિ થઈ જાય છે. પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલા પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન 50 લિટર પ્રતિ વ્યક્તિ છે. તો જવાબ આવશે સાચું. બીજું, પાણી તેના 3 સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે છે, જેના દ્વારા પૃથ્વી પરના પાણીનો કુલ જથ્થો અચળ રહે છે. તો અહીં જવાબ આવશે સાચું. ત્રીજું, ભૂગર્ભ જળનું ખેંચાણ વધારવું જોઈએ. તો જવાબ આવશે ખોટું. ચોથું, વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર આવે છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી પાંચમું, વિશ્વની નદીઓ અને તળાવમાં રહેલા પાણી કરતાં ભૂજળ ખૂબ જ વધુ પ્રમાણમાં છે. તો જવાબ આવશે સાચું. છઠ્ઠું, ખેતરોમાં સિંચાઈ માટે નદીઓ જ એકમાત્ર સ્ત્રોત છે. તો અહીં જવાબ આવશે ખોટું. અને સાતમું, વરસાદ એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તો અહીં જવાબ આવશે સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, પૃથ્વીની સપાટી પર લગભગ ખાલી જગ્યા 1% ભાગ પાણીથી ઢંકાયેલો છે. તો જવાબ આવશે 71%. બીજું, ભૂમિય જળસ્તરની નીચે જોવા મળતા પાણીને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ભૂમિય જળ. ત્રીજું, ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે અંતઃસ્ત્રાવણ. ચોથું, લોકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા ભૂજળ પ્રાપ્ત કરે છે. તો કૂવા અને બોરવેલ દ્વારા. પાંચમું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા સ્વરૂપે પાણી જોવા મળે છે. તો ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે. છઠ્ઠું, જમીનનું જળ ધારણ કરતું સ્તર ખાલી જગ્યા કહેવાય. તો જવાબ આવશે ભૂમિય જળસ્તર. સાતમું, ભૂમિની અંદર પાણી શોષવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે અંતઃસ્ત્રાવણ. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, કયા કારણોસર ભૂગર્ભ જળ સપાટી નીચી થતી જાય છે, સમજાવો. ઉત્તર, ભૂગર્ભ જળ સપાટી નીચી થતા જવાના કારણો નીચે મુજબ છે. પહેલું, જનસંખ્યામાં વધારો.
તો વસ્તી વધારો થતાં લોકોની પાણીની જરૂરિયાત વધે છે, પરિણામે વધુ બોરવેલ ખોદવા પડે છે અને તેમાંથી પાણી ખેંચવું પડે છે, જે ભૂગર્ભ જળની સપાટી નીચે જવાનું કારણ બને છે. ત્યાર પછી બીજું, વધતા જતા ઉદ્યોગો. તો ઉદ્યોગોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વપરાય છે. આ પાણી મોટાભાગે બોરિંગ કરી ભૂગર્ભ જળ દ્વારા મેળવાય છે. ઉદ્યોગો વધતા છૂટી અને પડતર જમીન ઘટે છે, પરિણામે જમીનમાં પૂરતું પાણી શોષાતું નથી, પરિણામે ભૂગર્ભ જળની પુનઃપૂર્તિ થઈ શકતી નથી, આથી ભૂગર્ભ જળ સપાટી નીચી જાય છે. ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ, કૃષિ પ્રવૃત્તિઓ. તો કૃષિ માટે પાણીની જરૂર પડે છે. ઓછો વરસાદ અને અનિયમિત વરસાદને લીધે પાકને કૂવા કે બોરવેલ દ્વારા પાણી આપવું પડે છે. બધે નહેરોની વ્યવસ્થા નથી, આથી બોરવેલ કે કૂવામાંથી પાણી ખેંચવું પડે છે. જેટલું પાણી ઉપયોગમાં લેવાય તેટલા પાણીની પુનઃપૂર્તિ થઈ શકતી નથી, આથી ભૂગર્ભ જળ સપાટી નીચી જાય છે. ત્યાર પછી જોઈએ ચોથું, ઓછો વરસાદ. ઓછો વરસાદ પડવાને લીધે જમીનમાં પાણીનું અંતઃસ્ત્રવણ ઓછું થાય છે. જો ભૂગર્ભ જળ વધુ વપરાય અને તેટલા પ્રમાણમાં ભૂગર્ભ જળની પુનઃપૂર્તિ ન થાય તો ભૂગર્ભ જળની સપાટી નીચી જાય છે. ત્યાર પછી પાંચમું, જંગલોનો નાશ. જંગલોનો નાશ થાય છે અને ઉદ્યોગો તથા શહેરો સ્થપાતા જાય છે, પરિણામે જમીનમાં પાણીના અંતઃસ્ત્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો થાય છે. શહેરો અને ઉદ્યોગોના પાકા રસ્તા વડે જમીનમાં પાણીનું શોષણ થઈ શકતું નથી, આથી ભૂગર્ભ જળની સપાટી નીચી જાય છે. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વિજ્ઞાન વિષયના બધા જ પાઠની સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને હા દોસ્તો, જો તમારે આ બધા જ વિષયોના જે વિડીયો છે તેની PDF જોઈતી હોય તો આપણી જે યુટ્યુબની ચેનલ છે તેના ઉપર તો તમને મળી જ રહેશે, પરંતુ સાથે સાથે ઓશન એજ્યુકેશન કરીને આપણી એક એપ લોન્ચ થઈ છે, તો તેના ઉપરથી પણ તમે આ બધા જ પાઠના જે વિડીયો છે તેની PDF મેળવી શકશો.